દિવાળી હોય કે હોળી હોય ઈદ કે હો ક્રિસમસ સુગમ ની મીઠાઈ ખાઉ મસ્તી માં આવી જાઓ બરોડા ડેરી સુગમ નો ટેસ્ટ બેસ્ટ માં બેસ્ટ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીઢોળ ગામે ગત તારીખમાં ઉપસરપંચ અશોકભાઈ પાટણવાડિયાને ઉપસરપંચ બરતરફ કરતા નવા ઉપસરપંચ માટે ચૂંટણીની નોટિસ આપતા આ સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાનમાં લાવવા આજે એક આવેદનપત્ર જિલ્લા પંચાયત ખાતે આપવામાં આવ્યું હતું ગત વર્ષ બે હજાર અઢારના દસમા મહિનામાં મીઢોળ ગામના ઉપસરપંચ અને અન્ય ગ્રામજન જોડે તકરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ગામના ઉપસરપંચને બાવન કલાક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અન્યાય થયો છે એવા આક્ષેપ સાથે આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા તેઓનું કહેવું હતું કે સામ સામે ફરિયાદમાં મારા પર ફરિયાદ થઈ હતી તેમાં જિલ્લા વિકાસ અધિકારીએ મને પદ પરથી બરતરફ કર્યા પણ હતા પણ તાલુકા વિકાસ અધિકારીએ તારીખ છવ્વીસ આઠ બે હજાર ઓગણીસના મને નોટિસ આપીને જાણ કરી હતી કે ગ્રામ પંચાયતની સરપંચ પેટા ચૂંટણી કરવામાં આવી રહી છે ત્યારે આ અયોગ્ય નિર્ણય છે અને હું સભ્યપદે ચાલું છું ત્યારે અને મારો કેસ ચાલતો હોવાના કારણે આ તાલુકા વિકાસ અધિકારી હિટલર શાહી વર્તન કરીને પોતાની મનમાની ચલાવે છે અને ગામમાં થતા વિકાસને પણ અટકાવે છે ગામની આંગણવાડીના જગ્યામાં એક રેશન કાર્ડની દુકાન ચાલુ કરીને ખોટી રીતે દસ્તાવેજો રજૂ કરી મીટર ઉતારવામાં આવ્યું છે જ્યારે આ જગ્યા સરકારી આંગણવાડી માટે છે ત્યારે અહીંયા અનાજનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે આ સંદર્ભમાં અશોકભાઈએ સીએમ ઓનલાઈનથી લઈને જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીનું તમામનું ધ્યાન દોર્યું હતું પણ આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે આ રજૂઆતને જાણ પણ લેવા આજે જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ડીડીઓના સાહેબ મારી એટલી જ રજૂઆત હતી કે મારે આ જે મારી મારી જોડે આ જે અન્યાય થયો છે એ અન્યાય થયો છે એટલે મેં ન્યાય માટે અહીંયા આવેલો છું અન્યાય એટલે મને જાહેર મેં લોકોએ આ ચૂંટણી જાહેર મારી પર અફસોસ લગાવી દીધો કે ચૂંટણી જાહેર કરી દીધી છે એ લોકોએ મેં મારી એનો કેસ ચાલુ છે કેસ ચાલુ હતો એનો કોઈ નિકાલ હજુ કોઈ પણ રીતે આવ્યો નહીં મારો તો એ છતો એ લોકોએ અમારું જાહેરનામું આ મારી કારણે એના કાગળ પણ છે આ કાગળ છે મારી કારણે એ લોકો તારીખ છવ્વીસ એના રોજે બહાર પાડે છે તારીખ ચોથીએ ચાર નવે ચૂંટણીને જાહેરનામું બહાર પાડી છે એ ટીડીઓ સાહેબે કર્યું છે સિનોર નામ શું છે અમે એને માટે ડીડીઓ સાહેબને મળવા આવ્યા છે અને ડીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે સાહેબ અમારા વિશે આ કંઈ અમને ન્યાય મળે એની માટે અમે આ મીડિયાવાળાનો સહકાર લઈને અમે થોડું બીજી શું રજૂઆત અમારે બીજી એક આંગણવાડીની રજૂઆત છે આંગણવાડીની રજૂઆત છે આજથી ચૌદ વર્ષ પહેલાંના એ લોકોએ મગનભાઈ મથુરભાઈ મગનભાઈ મથુરભાઈએ કબજો કરેલો છે આંગણવાડીનો પહેલાં તે બાળકો ભણતા હતા બાળકો ભણી હટાવીને એ લોકોએ ગોડાઉન સરકારે ગોડાઉન રેશન કાર્ડની દુકાન ખોલી નાખી છે જૂઠા પુરાવા એમને એમની કોઈ કોઈપણ પુરાવા જાતના પુરાવા છે નહીં મારી કારણે પૂરા પૂરા પુરાવા છે એમની જે સરકારી મિલકતને ગેરપાય ગેરકાયદેસર ફાયદો ઉઠાયો છે એમને જે મીટર રેશન જે મીટર ખરું ને જીવ બી પણ અરજી એ લોકોએ જૂઠી દર્શાવેલી છે જૂઠા દસ્તાવેજ છે આજથી દસ વર્ષ દસ થી બાર વર્ષ થયા છે એ સાહેબ બે જ વર્ષ થયા છે મારા આસર પણ નાના ત્રીજું વર્ષ બેઠું છે તે એની આગળ સાહેબા કાગળિયા કરે તો એનો કોઈ રહે આઠ મહિનાથી હું આ કાગળિયા લઈને તો આઠ મહિના ચાલુ છું મેં જિલ્લા પંચાયત મેં રજૂઆત કરી છે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે ડીઓ સાહેબ એ રજૂઆત કરી છે પછી ને મુખ્યમંત્રી લગીને માય સાહેબા કાગળ છે એની એનીમાં એ પણ મેં રજૂઆત કરી છે પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નહીં એના મારું નામ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાળિયા ઉપસર પણ છું અને એ આ બાબતે આ લોકો અમને બદનામ કરીને માથા ભારે ગમે તત્વ છે આ લોકો કોઈથી આપણે કોઈ પણ તમારે જવાબ જોતો હોય કે કોઈ પુરાવા માગતા હોય તો કોઈ પણ પુરાવા આલવા ઊભા થાય નહીં એ લોકો અને સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાન ચલાવતા હતા એ રેશન કાર્ડ બાબત એ અંદર ચાલુ છે અમે આ ડીડીઓ સાહેબ પાસે આવ્યા હતા અમારી જે રજૂઆત એ છે કે અમે એમણે અમારે વિરુદ્ધ અમારા ભાઈ વિરુદ્ધ અમારા ભાઈ ડેપોટી સરપંચ છે એમના વિરોધ એમને જે એ બહાર પાડી છે ચૂંટણીને પણ જે બહાર પાડી છે એના વિરોધ અમે જિલ્લા અધિકારીને એ આપેલી છે નોટિસ આપેલી દર્શાયેલી છે તો અમે એ એની નકલ આપ એ માટે આપવા દર્શાવી ચૂંટણી એટલા માટે દર્શાવી કે અમારા ભાઈ નવરાત્રિનું આયોજન કર્યું હતું અને અમારા ભાઈએ ધમાલ સ્વામીવાળા ઈરાદાપૂર્વક ધમાલ કરીને અમારા ભાઈને ફસાયો હતો સોમેવાર ભાઈ હિતેશભાઈ મગનભાઈ કરીને છે એ ગામના જ છે અને એ લોકો આ રીતના જેલની અંદર બે દિવસ અમારા ભાઈના અંદર અટકાય જમીન મંજૂર ના થવા દીધા અને જમીન મંજૂર થયા પછી બે દિવસ પછી છૂટી અને આ રીતના એ લોકોએ અમારા વિરુદ્ધ ફસાઈને એ કરી છે ફરિયાદ કરી છે અને અમારા ભાઈને ડેપ્યુટી સરપંચના પદ પરથી એ હટાવવા માટે એ લોકોએ અરજી દાખલ કરી છે એમના એના એમના એ લોકોએ ક્રોસ અરજી કરી છે એમના પહેલાં અમે બાવન નંબરની અરજી અમે પહેલી દાખલ કરાવી છે જિલ્લા પંચાયતની અંદર પણ આપેલી છે અમે સહી સિક્કા કરીને ગાંધીનગરથી લાવીને અને એમને અમારા વિરુદ્ધ ક્રોસ અરજી કરેલી છે તાલુકા વિકાસ અધિકારી શું કહેવું છે તાલુકા અધિકારી વિકાસ એ એક તરફ એ એક તરીપુ વર્તાવ કરે છે એક પક્ષનું વધારે લઈને ચાલે છે અમે એમને આ એ કરી છે અરજી આપી છે એમને નકલ પણ આપી છે જાણ કરી છે તો એમને ચૂંટણી નમવું બહાર પાડી દીધું છે અને જાહેરનામું બહાર પાડી દીધું છે અમે અમે આ જે અમારા પુરાવા છે એ અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ અમે અમારા આ ચૂંટણી અટકાયત થાય એના વિરુદ્ધ અમે લઈને આવેલા છે જિલ્લા ની અંદર પણ આપેલી છે જિલ્લા વિકાસ આપેલી છે અમે ટીડીઓ સાહેબને પણ રજૂ કરેલી છે તો એ અમારો કોઈ હજુ એ વસ્તુનો ઉલ્લેખ આવ્યો નહીં કઈ આજથી દસ મહિનાથી અમારી પાસે એ બધા જ પુરાવા લઈને અમે પડ્યા છે બધી જ જગ્યાએ અમે એની એ હાલી છે આંગણવાડીની જગ્યામાં હમણાં રેશન દુકાન ચલવે છે એ મુકેશભાઈ મગનભાઈ મથુ અમે ઠેઠ મુખ્યમંત્રી લગીને સિનોર તાલુકો અમારો તૈયાર પણ કરી છે જિલ્લા વિકાસમાં પણ કરી છે અમે હજુ કશું કંઈ પગલાં લીધા નહીં અમે આઠ મહિનાથી અમારી પાસે અમે આ વસ્તુ પાછળ ચાલીએ છીએ